વાત કરીએ અમરેલીમાં ખાંભાના ડેડાણ ગામમાં દારૂના વેપારીઓના બોર્ડ લાગ્યા છે, જ્યાં જાગૃત નાગરિકે 10થી વધુ લોકોના નામ બોર્ડ પર લખ્યા છે. તમામ લોકો દારૂના વેપારીઓ સાથે સંકળાયેલા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો. જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કર્યો છે. ફોટો વાયરલ થયા પછી ખાંભા પોલીસે માત્ર તપાસ કર્યાનો દાવો કર્યો. કેટલાક લોકો પર પ્રોહિબિશનનો પણ ગુનો નોંધાયો હોવાની માહિતી છે. અગાઉ વર્ષ પહેલા પણ ડેડાણ ગામમાં દારૂના વેપારીઓના બોર્ડ લાગ્યા હતા, ત્યારે ફરી એકવાર આ બોર્ડ લગાવવામાં આવ્યા છે. દારૂની રેલમછેલ પોલીસની મહેરબાનીથી ચાલી રહી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન બગડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. કેતન, ગુજરાતમાં દારૂબંધી કેટલી હકીકત લગભગ બધાને ખબર છે, પણ હવે તો બોર્ડમાં નામ સાથે અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યા છે, પોલીસે કોઈ કામગીરી કરી? બિલકુલ, ખાંભા તાલુકાનું જે ડેડાણ ગામ છે ત્યાં દારૂના વેપારીઓના બોર્ડ લાગ્યા છે. કોઈ જે ડેડાણ ગામનો જે જાગૃત નાગરિક છે તેણે બોર્ડ લગાવ્યા છે. સોશિયલ મીડિયામાં જે ફોટા વાયરલ કર્યા છે, દારૂની રેલમછેલ પોલીસ મહેરબાનથી ઠેર ઠેર દેશી દારૂના ભઠ્ઠા ધમધમી રહ્યા છે તેવો ઉલ્લેખ આ બોર્ડમાં કરવામાં આવ્યો છે. સાથે સાથે 10 જેટલા જે દારૂના દેશી દારૂના વેપારીઓ છે તેમના બોર્ડમાં નામ પણ લખવામાં આવ્યા છે. તમામ લોકો દારૂના વેપારીઓ હોવાનો ઉલ્લેખ કરી ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. ફોટા વાયરલ થયા બાદ ખાંભા પોલીસ એ તપાસ કરી હતી. બોર્ડમાં જે કેટલાક લોકોના નામ છે તે પ્રોહિબિશન ગુનામાં અગાઉ સંડોવાયેલા છે, સૂત્રો પાસેથી આવી માહિતી મળી રહી છે. અગાઉ પણ એક વર્ષ પહેલા ડેડાણ ગામે છે ત્યાં દારૂ વેચવાના બોર્ડ લાગ્યા હતા. આમ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયામાં જાગૃત નાગરિકે ફોટા વાયરલ કરી અને ખાંભા તાલુકાના ડેડાણ ગામે દેશી દારૂ મળે છે તેવી માહિતી આપી હતી. પોલીસે તપાસ કરી હતી, પરંતુ હજી તપાસ ક્યાં પહોંચી છે તે વિચારવાનું રહ્યું, જોવાનું રહ્યું. જી જી કેતન, પૂરી માહિતી માટે આભાર. અને હવે વાત કરીશું